નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યસભાની ચૂંટણી માટે મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાએ નોંધાવી ઉમેદવારી. વિધાનસભા ખાતે સાયકલ પર પહોંચી ભર્યા ફોર્મ. મુખ્યમંત્રી વિજય રૂપાણી રહ્યા હાજર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી આવકારાયા. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત. નેપાળના કાઠમાંડુમાં બાંગ્લાદેશનું વિમાન થયું ક્રેશ. વિમાનમાં કુલ 67 જેટલા મુસાફરો હતા સવાર. 20 મુસાફરોના ઘટના સ્થળે જ થયા મોત. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પ્રથમ પેપર શાંતિપૂર્ણ રીતે થયું સંપન્ન. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ. હવે જોઈએ સમાચાર વિગતવાર. નેપાળના કાઠમાંડુ એરપોર્ટ પર બાંગ્લાદેશનું વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું. આ વિમાનમાં કુલ 67 જેટલા લોકો સવાર હતા, જેમાંના 20 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને 17 જેટલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી રાજ્યસભા માટે 4 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપના મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાએ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા છે. આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. આ વિશે વધુ વિગત મેળવીએ અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી પાસેથી. જી મારુત, રાજ્યસભાની ચૂંટણી માટે મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી છે, શું છે વધુ વિગત? જી શીતલ, વાત કરવામાં આવે તો રાજ્યસભા માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ હતો, જેને લઈને ભાજપના જે કહી શકાય કે પ્રમુખ બે ઉમેદવારોના નામ ઘોષિત ભાજપ સરકારે અઠવાડિયા પહેલાં જ કરી દીધા હતા, જેમાં મનસુખ માંડવિયાનું નામ અને પરસોત્તમ રૂપાલાનું નામ સામે આવ્યું હતું. ત્યારે આજરોજ વિધાનસભા ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે મનસુખ માંડવિયા સાયકલ ઉપર પહોંચ્યા હતા અને જ્યારે પરસોત્તમ રૂપાલાએ પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે વાત કરવામાં આવે અરુણ જેટલીની, તો તેઓને ગુજરાત બહારથી ઉમેદવારી પત્ર ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે ભાજપ પક્ષ દ્વારા. એવી જ રીતે જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાઠવા અને પ્રદેશ પ્રવક્તા અમી યાજ્ઞિકનું નામ ચર્ચામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પક્ષ આ વખતે જે ઉમેદવારોના નામ ઘોષિત કર્યા છે તેનું એકમાત્ર મુખ્ય કારણ એ પણ લાગે છે કે કોઈ લોબિંગના આધારે નામ નક્કી કરવામાં આવ્યા, પરંતુ આદિવાસી સમાજ તેમની સાથે રહે એટલે નારાયણ રાઠવાનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે. કારણ કે રાજ્યસભામાં એક મજબૂત પક્ષ તરીકે પ્રસ્થાપિત કરવા અને દલીલ કરી શકે એવા જ ઉમેદવારોનું નામ ઘોષિત કરવા માટે રાહુલ ગાંધીએ તખતો તૈયાર કર્યો છે અને જે કોર કમિટી છે એમની સાથે મંત્રણા અને વિચારણા પણ કરી છે. તો જોવાનું એ રહ્યું કે ખરા અર્થમાં કોંગ્રેસ કયા ઉમેદવારોને રાજ્યસભા માટે મોકલે છે, પરંતુ હાલની જો વાત કરીએ તો નારાયણ રાઠવા અને અમી યાજ્ઞિકનું નામ સામે આવે છે. જી શીતલ, સમગ્ર માહિતી બદલ આભાર મારુત. ગુજરાતભરમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે દામનગરમાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો હતો, જેમાં 1000 જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી તથા અમરેલીના વડિયામાં બોર્ડના વિદ્યાર્થીઓનું શાળા દ્વારા ગુલાબનું ફૂલ અને મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ માણાવદરમાં પોલીસ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાના મદદથી ધોરણ 10ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવી હતી. આ ઉપરાંત ઓખામાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઓખા ભાજપ શહેર પ્રમુખ મોહન બારાએ કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી, જ્યારે ધોરાજીમાં વિજ્ઞાન બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને શાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી વધાવવામાં આવ્યા હતા. તેમજ પડદરીની કન્યા વિદ્યાલય ખામટામાં પણ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી તથા પુષ્પ અર્પણ કરી શાળા સંચાલક દ્વારા શુભાશીષ પાઠવવામાં આવ્યા હતા, જ્યારે બીજી તરફ મોરબીમાં પણ વિદ્યાર્થીઓને અગવડતા ઊભી ન થાય તે માટે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો. તેમજ ચોટીલામાં પણ ભયમુક્ત વાતાવરણ સાથે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ કરવામાં આવી હતી. આજે લગભગ 253 વિદ્યાર્થીઓની બોર્ડે ફાળવણી કરી છે. લગભગ તમામ વિદ્યાર્થીઓ હાજર છે. પરીક્ષા આપનાર બાળકોનું સવારમાં અમે એને કુમકુમ તિલક કરી અને સ્વાગત કર્યું, મીઠા મોઢા કર્યા અને આપ જોઈ શકો છો કે એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષા લઈ રહી છે. કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી. લાઇટ પણ છે, જનરલ સાહેબ પણ આવી ગયા છે, બાજુમાં મહેન્દ્રપ્રા સાહેબ છે જે આ કેન્દ્રના સંચાલક છે.
અને બાળકો એકદમ શાંતિથી અને વ્યવસ્થિત રીતે પરીક્ષા આપે છે અને તમામ બાળકોને અમે શાળા પરિવાર વતી ઉજ્જવળ ભવિષ્ય માટે અમને અભિનંદન આપીએ છીએ. ગુજરાત બોર્ડની 10મા અને 12માની પરીક્ષા આજથી શરૂ થવા જઈ રહી છે. ઘણી સંખ્યામાં, હજારોની સંખ્યામાં છોકરાઓ છે, એમનો ઉત્સાહ. આજ પહેલું પેપર છે તો છોકરાઓ પેપર દેવા જઈ રહ્યા છે. આજે પ્રથમ દિવસે બાળકોનો કંકુતિલક અને મીઠું મોઢું કરાવી એમનું સ્વાગત કરી અને પરીક્ષા ખંડની અંદર એમને પ્રવેશ આપવામાં આવ્યો છે. અહીંયા અમારા શાળાની અંદર બે યુનિટની અંદર કુલ 20 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો બ્લોકની અંદર ગોઠવાયેલા છે અને ખૂબ સારી રીતે શાંત ચિત્તે પરીક્ષા વિદ્યાર્થી આપી શકે એ પ્રકારની ભૌતિક સુવિધાઓ છે. આખું બિલ્ડિંગ સીસીટીવીથી સજ્જ છે અને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પરીક્ષા ભરી શકે એ માટે પોલીસ બંદોબસ્ત પણ વ્યવસ્થિત ગોઠવી અને સારા વાતાવરણમાં વિદ્યાર્થીઓ નિશ્ચિત રીતે પરીક્ષા આપી શકે. લાયન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે અને કોઈ ગેરરીતિ ના અચરાય અને વાલીઓ કે કોઈ આગા પાછા ના થાય અને સુખ શાંતિના માહોલમાં વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે તે માટે પૂરતા પ્રમાણમાં સ્ટાફ ગોઠવવામાં આવેલો છે અને હમણાં શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલુ. ધોરણ 10ની અંદર ટોટલ 11,950 વિદ્યાર્થીઓ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 2,253 વિદ્યાર્થીઓ એમ જ સામાન્ય પ્રવાહના 3,035 વિદ્યાર્થીઓ અત્રેથી પરીક્ષાનું આયોજન થયેલું હોય. ઝોન કચેરી ખાતેથી ધોરાજી, જેતપુર, ઉપલેટા, ભાયાવદર, પાનેલી, વીરપુર વગેરે સેન્ટરો પર બોર્ડે સોંપેલી પરીક્ષાની કામગીરી થતી હોય, પેપરો લઈ જવા એમ જ લખેલી ઉત્તરવહીઓ છે એ બોર્ડના પાલા કેન્દ્ર સુધી પહોંચાડવાની આવી જવાબદારીવાળી કામગીરી થતી હોય, જેમાં શૈક્ષણિક બિનશૈક્ષણિક તમામ સ્ટાફ છે એ જહેમત ઉઠાવી રહ્યો છે. રાજકોટ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં ધોરણ 12 સાયન્સ માટે આજે પ્રથમ ફિઝિક્સનું પેપર રહ્યું હતું. આ તકે પરીક્ષાર્થીઓના માતા પિતાએ વિશ્વાસ દાખવતા જણાવ્યું હતું કે તેમના બાળકો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી છે, જેનું ફળ તેઓને અવશ્ય મળશે. આ પ્રસંગે વિરાણી સ્કૂલના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડિયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમની શાળા દ્વારા ઘણા સમયથી પરીક્ષાને લઈને તૈયારી કરવામાં આવી છે. એ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને બિંદાસ પેપર લખી શકે. આ તકે શાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી ફૂલહાર આપી તેમને પ્રોત્સાહિત કરાયા હતા તથા અનિલ જ્ઞાન મંદિર સ્કૂલમાં ધોરણ 12ની પરીક્ષાના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ છાયાબેન દવેએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત બગસરાની જનતા કન્યા વિદ્યાલય તથા મેઘાણી હાઈસ્કૂલમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી, તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ક્યારે પણ ટ્યુશનમાં રાખવાની અમારે જરૂર નથી પડી, કારણ કે હું પોતે પણ એન્જિનિયર છું અને બીઈ કરેલું છે અને વિરાણી હાઈસ્કૂલનો મારો જૂનો નાતો છે. 30 વર્ષ પહેલાં મેં એડમિશન લીધું એન્જિનિયરિંગમાં, ત્યારે અહીંયા જ આવેલો હતો. તો અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ આજે કે આ સ્કૂલમાં નંબર આવ્યો અને મારી દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો અને છોકરાઓને જેટલા પણ આ સ્કૂલમાં અને પૂરા ગુજરાતમાં બોર્ડમાં એક્ઝામ આપવા જાય છે બધાને ખૂબ ખૂબ સારી શુભકામનાઓ અને હંમેશા સારી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા જગ્યાએ પોતે પોતપોતાના વ્યવસાય અને એન્જિનિયરિંગમાં મેડિકલમાં જ્યાં એડમિશન લેવાની તેમની ઈચ્છા હોય એ પ્રમાણે પ્રવેશ મળે એ મારી શુભકામના છે. પરીક્ષા દરમિયાન શાંત ચિત્તે જે એમણે મહેનત કરેલી છે એ બધું એ શાંતિથી લખી શકે એવા અમારા પૂરા ને પૂરા પ્રયત્ન રહેશે. બાળકોને જનરલી શું હોય છે કે પરીક્ષાનો થોડો હાવ હોય છે, પણ આ તો 12મા ધોરણના બાળકો છે એટલે એક વખત બોર્ડ પાસ કરી લીધું હોય એટલે હું માનું છું ત્યાં સુધી જે મારા બાળકો બીજી સ્કૂલમાં પરીક્ષા દેવા ગયા છે એમ એક સ્કૂલથી બીજી સ્કૂલ જ છે, બાકી એમની જે તૈયારી છે એ જ સાચું એમને પરિણામ લાવી શકશે અને ચિંતા મુક્ત રીતે કરી શકે એવા અમારા સખત પ્રયત્ન હશે. અમારા બાળકે ખૂબ જ મહેનત કરી છે અને સ્કૂલના શિક્ષકોનો બહુ સારો એવો સહકાર છે. એ લોકોએ બહુ પ્રેક્ટિસ કરાવી છે, પેપર લખાવ્યા છે અને ઘરે પણ પ્રેક્ટિસ કરાવી છે, ક્લાસમાં પણ ન આવડે તો બોલાવ્યા છે અને સારી એવી પ્રેક્ટિસ કરી છે બાળકોને, જેથી કરીને બહુ એટલું બધું ટેન્શન નથી અને પરીક્ષા માટે અને સારી પ્રેક્ટિસ છે, તૈયારી સારી છે. રાજકોટ શહેર પોલીસ સુરક્ષા સેતુ અને ગેસ્ટ સ્પોર્ટ્સ દ્વારા ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 વર્ષથી નાની ઉંમરના બાળકોથી માંડીને મોટી ઉંમરના યુવાઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં વિજેતા થનારને રોકડ રકમ તથા ચેસની કીટ, સર્ટિફિકેટ અને શિલ્ડ આપવામાં આવ્યા હતા. આ તકે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ શહેર પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને ગેસફોર્ડ ચેસ ક્લબના માધ્યમથી અહીંયા એક ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલા છે, જેમાં 230 જેટલા જો પ્લેયર્સ અહીંયા પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અને આમાં જો 12 વર્ષથી નીચે લઈને જો મોટી ઉંમર તકના ભાઈઓ અને બહેનો બંનેને અલગ અલગ કેટેગરીમાં અહીંયા ચેસ ટુર્નામેન્ટ રમાઈ રહ્યા છે. અને ઘણા બધા આપણા એ નાના પ્લેયરો છે જો કે એના રેટિંગ છે આખા દેશભરમાં, એક એના જો રેટિંગ આવે છે કે આ લોકો એટલા સારા પ્લેયરો છે. અને ગેસફોર્ડ ચેસ ક્લબ તરફ ખૂબ સારા જો રોકડ ઇનામો બી બધા પ્લેયરોને જો વિજેતાઓ થશે એના આપવાના છે. અને આ એવા ગેમ હોય છે જો માઇન્ડ ગેમ હોય છે, એના એક સ્ટેપ આપ આગળ ચાલો, ચાર સ્ટેપ વિચારો છો, પોતાના વિચારો સામેવાળાને બી વિચારો છો, તો એ ખૂબ માઇન્ડ શાર્પ કરવાવાળા ગેમ છે, ખૂબ જ કન્સન્ટ્રેશન કરવાવાળા ગેમ છે. નાના બાળકો અત્યારથી રમે છે. અંડર 16માં 1-15 ખેલાડીઓને ઇનામ સર્ટિફિકેટ અને શિલ્ડ આપી, અને જે સુરક્ષા સેતુ અને ગેસફોર્ડ ચેસ ક્લબના જે ચેસની કીટ છે એ પણ આપવામાં આવશે. ઓપન રેપિડ ટુર્નામેન્ટમાં 1-10 રોકડ કેશ પ્રાઇઝ અને શિલ્ડ પણ આપવામાં આવશે. અને લેડીઝમાં 1-5 જે વિજેતા થશે એને પણ શિલ્ડ આપવામાં આવશે. ઓક્ટાગોન અને સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન દ્વારા તારીખ 20-23 સુધી વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સપો એન્ડ સમિટ કાર્યક્રમનું આયોજન રેસકોસ ખાતે કરવામાં આવ્યું છે. આ બિઝનેસ સમિટનો મુખ્ય હેતુ ફોરેન બિઝનેસ ડેવલપમેન્ટને ઇન્ક્રીઝ કરવાનો છે. આ સમિટમાં આશરે 250-300 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવશે, જેનો બહોળી સંખ્યામાં દર્શકો અને ખેડૂતો લાભ લેશે. તેમજ સ્ટોલમાં વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે. જે વિશે વધુ માહિતી આપવા સોમા કંપનીના સીઈઓ અજય જાની અને સમીર શાહ, ઓક્ટાગોનના સંદીપ પટેલ, રાજમીન વેન્ચરના વિશાલ આચાર્યએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. ખાસ આવ્યા છે મેં વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર માટે. હા, કરવાના છે તો બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી કરવાના છે. અને એમાં આમ તો બધી જ ઇન્ડસ્ટ્રી આવી જશે. મેં પણ ગવર્મેન્ટ તરફથી થોડોક આગ્રહ હતો કે એગ્રીકલ્ચરમાં થોડુંક વધારે ફોકસ કરવાનું, એટલે ઇઝરાયલને જે એગ્રીકલ્ચર ક્ષેત્રે આગળ કન્ટ્રી છે એમાંથી ડેલિગેટ્સ આવશે, ઘણા બધા ખેડૂતો. આમ તો બધી જ ઇન્ડસ્ટ્રીને લઈ લેવાના છીએ, પણ મેઇન ફોકસ એગ્રીકલ્ચર ઉપર. સમિટ સેક્શન થશે એટલે આપણે જે વાઇબ્રન્ટ ગુજરાતમાં થાય છે એમઓયુ કે એવી કંઈ આપણે કરતા નથી. આપણે કંઈ અહીંયા આપણે ઇન્ડસ્ટ્રીને લગતા જે સૌરાષ્ટ્રની ઇન્ડસ્ટ્રી એને લગતા જ આપણે ફોરેન ડેલિગેટ્સ બોલાવશું. અને ફોરેનનો એક્સપોર્ટનો બિઝનેસ કેમ વધારે એની સાથે ડેવલપ થાય છે, એટલે બાયર ટુ બાયર મીટિંગ કરાવી દઈએ કે ઇન્ડિયાના બીજા પાર્ટમાંથી ઘણા બધા આવશે. પછી આપણે એ પ્રમાણે છે, આ મારા નોલેજ પાર્ટનર છે એ જ આખું ફોકસ એ જ કરે છે કે આપણે સૌરાષ્ટ્રને લગતા જ બધા. તમે લાસ્ટ પેજ જોશો ને, લાસ્ટ પેજ આ છે ને, આપણે એવું કર્યું છે કે જે આખા દુનિયામાં એગ્રીકલ્ચરની જે લીડિંગ 10 ઇકોનોમીઝ કે કન્ટ્રીઝ છે એ લોકોની પાસેથી આપણા ફાર્મર્સ શું કરી શકે, એટલે બેસ્ટ પ્રેક્ટિસિસ છે કે આપણે કઈ કઈ વસ્તુ એમની પાસેથી શીખી શકીએ, તો એ લોકોના એક્સપર્ટ્સ અને એ લોકોની એમ્બેસીસ જે ઇન્ડિયામાં છે એ લોકો બધા આવીને પાર્ટિસિપેટ કરશે. એટલે તમે ઇવન અંદર સ્પીકર્સ બી જોશો તો વી આર સ્ટાર્ટિંગ વિથ પહેલું જે સેશન જે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર, એટલે એ આવીને બોલશે. સ્પેનિશ એમ્બેસી આવે છે, રશિયન એમ્બેસી આવે છે, ઇઝરાયલ એમ્બેસી આવે છે, એટલે એ બધી એમ્બેસીઝના એગ્રીકલ્ચર અટેચી આવશે. એટલે એ લોકો શીખવાડશે કે અમારા દેશમાં અમે ખેડૂતો કેવી રીતે એ લોકોનું અપગ્રેડેશન થયું, કે નાની જગ્યામાં વધારે પાક વધારે લેવા કરતા વધારે પ્રોફિટેબિલિટી કેવી રીતે વધારે, એટલે એ કેવી રીતે કરવું, એ બધી વસ્તુઓ એ લોકો આવીને ગાઈડ કરશે. એમની બેસ્ટ પ્રેક્ટિસ, એમના કેસ સ્ટડીઝ બતાવશે, એમના વિડીયોઝ બતાવશે, ફોટોગ્રાફ બતાવશે, અને આપણા ફાર્મર્સ કેવી રીતે શીખી શકે. દિલ્હી ખાતે યોજાયેલ પ્રથમ સોલ્જર મેરેથોન બાદ હિંમતનગરમાં બીજી સોલ્જર દોડ યોજવામાં આવી હતી. આ મેરેથોનનો ઉદ્દેશ શહીદો અને ઘાયલ યોદ્ધાઓનું સન્માન કરવાનો હતો, તેમજ દેશભક્તિની ઉત્કૃષ્ટ અને ગૌરવ વિવિધ સમુદાયો અને રમતવીરો, વિદ્યાર્થીઓ, યુવાઓ, સામાજિક કાર્યકરો, નિવૃત્ત સૈનિકો, અર્ધલશ્કરી, પોલીસ અને સલામતી દળોના પરિવારો આ દોડમાં જોડાયા હતા. જે અહીંયા હિંમતનગર ખાતે યુવાનોનો ઉમંગભેર એક સોલ્જરાથોનનું આયોજન કરી રહ્યા છે. આયોજકતા તરીકે હું કહું તો હું એટલો ખૂબ ખુશ છું, કેમ કે 2 દિવસમાં 460 રજીસ્ટ્રેશન. અમારે કેવું પડ્યું કે ભાઈ બસ હવે આટલા અહીંથી અમે આગળથી મેનેજમેન્ટ નહીં કરી શકીએ, પરંતુ પોતાની જાતે મેનેજમેન્ટ કરી છે એવા વિશ્વાસ સાથે 500થી વધારે યુવાનો સૈનિકોને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છે. આ યુવા શક્તિની તાકાત બતાવે છે, અને અમે યુવાનો હિંમતનગરની ધરતીથી દિલ્હી સુધી અવાજ પહોંચાડી છે કે નહીં, યુવા હિંમતનગરની સોલ્જરાથોન સાથે સાથે અમે પણ સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે સક્ષમ છીએ. જય હિન્દ. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. મેરી રિયા ઓર રોહન મસાલેદાર બાતોં કે શોકીન હૈ, ગૌરવ કો તો મસાલેદાર પાર્ટીઝ અચ્છી લગતી હૈ, ઓર મમ્મી પાપા મસાલેદાર મૂવીઝ કે શોકીન હૈ,
पर जिन मसालों से हम सब खुश होते हैं वो है अदानी मसाले। बेहतरीन रॉ मटेरियल से तैयार होते हैं अदानी होल मसाले, ग्राउंड मसाले और ब्लेंडेड मसाले। खाने में महक और स्वाद बढ़ाते हैं और तारीफ मुझे दिलाते हैं। बेहतरीन मसाले मेरी मसालेदार फैमिली के लिए अदानी बेहतरीन मसाले। विराम बाद फरीथी आप सब दर्शक मित्रों नो स्वागत छे। हवे जोईए आगळना समाचार। एनसीसी द्वारा सी सर्टिफिकेट नो पदवीदान समारंभ ભાવનગર ખાતે તારીખ 14 માર્ચના રોજ યોજવામાં આવશે, જેમાં અનેકવિધ એનસીસી કેન્ડિડેટ્સને સી સર્ટિફિકેટ એનાયત કરાશે તથા અનેકવિધ મેડલો આપવામાં આવશે। આ પદવીદાન સમારંભમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને મેજર જનરલ એસસી શરણ રહેશે। પૂરા સૌરાષ્ટ્ર ઓર કચ્છ હૈ, મેરે અંડર મેં 15 બટાલિયન્સ હૈ, ભુજ સે લેકર કે ભાવનગર તક। આજ કા યે જો કોન્ફરન્સ હમને કિયા હૈ પ્રેસ કે લિયે, ઇસકા મેઇન મકસદ યે હૈ कि ये बताना कि जो सी सर्टिफिकेट है वो हमने तैयार कर लिए हैं और 14 मार्च को भावनगर के भावनगर यूनिवर्सिटी में इनका वितरण किया जाएगा। इस पूरे साल के अंदर हमारे जो 18,000 बच्चे हैं उन्होंने ट्रेनिंग हासिल की है। इसके अंदर उन्होंने द्वारकाधीश एक्सपीडिशन जो कि 720 किलोमीटर भावनगर से ओखा अरब सागर के अंदर पाल की मदद से 40 बच्चों ने, जिसमें 30 लड़के और 10 लड़कियां थी, उन्होंने उसको किया। રાજુલામાં રિલાયન્સ ડિફેન્સ કંપની અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ભારે હોબાળો મચ્યો છે, જેમાં રિલાયન્સ ડિફેન્સ કંપની દ્વારા કોન્ટ્રાક્ટરો અને કામદારોને પગાર ધોરણ પૂરું ન પાડવાના મામલે કર્મચારી પ્રવીણ રામ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પહેલી સવારે કોન્ટ્રાક્ટરો અને કામદારોએ કંપનીના તમામ ગેટ બંધ કરી દીધા હતા અને ગેટ આગળ જ ધરણા ધરી હતી। ત્યારે પોલીસ તંત્ર આંદોલનકારી પ્રવીણ રામ સહિતના 30થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે। નંદિની યોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતમાં તારીખ 13-25 ના સુધી સવારે 7-9:30 તથા સાંજે 5-7 કલાક દરમિયાન યોગ શિબિરનું આયોજન આર્ય સમાજ મંદિર એસી હોલ મંગલદીપ પટાર રોડ ખાતે કરવામાં આવ્યું છે। આ યોગ શિબિરમાં જોડાવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે, જે વિશે વધુ માહિતી આપવા ટ્રસ્ટના હિતેન્દ્રભાઈ વાઘેલા, ઉમાશંકર આર્ય સહિતના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। दयानंद ब्रह्मा विद्यालय, हाँ, महर्षि दयानंद एंग्लो वैदिक विद्यालय से DAV से कनेक्टेड। तो वो दो पार्ट है, एक तो वेद विद्यान जो वेद उपनिषद गीता रामायण जो वेद की जितने भी हिंदू समाज की जितने भी हैं वो सब वहाँ पढ़ाई जाती है, और दूसरा जो विद्यालय हमारा जो DAV का है, जहाँ से पहली दूसरी पाँचवीं कक्षा हम जनरल कोर्स करते हैं MA PhD तक। तो भगत सिंह वहीं पर जा करके योगाभ्यास वगैरह प्राणायाम वगैरह ध्यान वगैरह सब सीखते थे, तो वो विद्यालय वहीं पर आई, तो फिर मैं वहीं पढ़ाई किया, हिसार में वो अभी स्थापित है। वहाँ से पढ़ने के बाद फिर मैं सीधा सूरत आया 92 में, और 92 के बाद बाबा रामदेव जी के साथ लगभग 2003 तक पूरे गुजरात का पूरा हैंडलिंग मैं ही करता था उनका, जहाँ पर जो बाबा रामदेव जी का जो स्थान था सूरत का, उसी स्थान पर पिछले 25 साल से मैं योग का हॉस्पिटल चलाता हूँ। योग से डायबिटीज़ कैसे ठीक करे, योग से थायराइड कैसे ठीक करे, योग से आँखों का चश्मा कैसे उतारे, नंदिनी योग सेवा ट्रस्ट, और सहायक संस्था है आर्य समाज मंदिर, ऊपर में आर्य समाज मंदिर चलता है, नीचे नंदिनी, दोनों का संचालन मैं ही करता हूँ। मैं 21 जून योग दिवस आए थे, तो साहेब महाराज करे थे सूरत में, सूरत के अंदर में ये 21 जून के उपलक्ष्य में वहाँ के जो अपना जो BJP के माध्यम से SMC और सभी विधायकों के ओर से ये थायराइड मोटापा डायबिटीज ये भारत की सबसे बड़ी समस्या बन के उभरी है। સેલવાસની ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા નેશનલ સેફ્ટી વીક ઉજવવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સુરક્ષા અંગેનો કાર્યક્રમ રજૂ કરાયો હતો, તેમજ કાર્યક્રમમાં વિજેતા બનેલ પ્રતિયોગીઓને ઇનામો આપી સન્માનિત કરાયા હતા। આ તકે સ્લોગન, પોસ્ટર, રંગોળી સ્પર્ધા તથા મોકડ્રિલ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના ડિરેક્ટર તથા કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હમને જૈસા કે આપ દેખ રહે હૈ યહાં પે પોસ્ટર કમ્પિટિશન और सारे इक्विपमेंट सेफ्टी से रिलेटेड इक्विपमेंट्स का प्रदर्शन और सारे नारे, और इसके अंदर हमने सब लोगों को
इन्वॉल्व करने की कोशिश किया, जिसमें कि हमारे वर्कर्स ने, हमारे स्टाफ मेंबर्स ने बहुत बढ़ चढ़ के हिस्सा लिया और जो कि बहुत ही सफल रहा और इससे एक अवेयरनेस का माहौल है। ऐसे हम हर साल मनाते हैं। में इन्होंने हिस्सा लिया, उसमें हमने प्रतियोगिता रखी थी और उस प्रतियोगिता के अंतर्गत जैसे पोस्टर कंपटीशन है या स्लोगन कंपटीशन है, तो इसके अंदर हमने एक कमेटी बना के उसके जितने भी पार्टिसिपेंट थे उनके आधार पे उसको एक छोटे से इनाम वितरित किए। प्रांतिज तालुकाना पल्लाचर गामे त्रण बुकानीधारीओ हथियार साथे घुसी जईने स्थानिक नटवरदास पटेलना मकानमां लूट करी हती। तेमज बુટલેગરોએ નટવરદાસના અને તેમના જ મિત્ર મદનલાલ શાહના મકાનમાંથી કુલ રૂપિયા 1,16,000ની લૂંટ ચલાવી હોવાની હકીકત બહાર આવી હતી। ત્યારે આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસને જેમાં ફરિયાદી ઉપર શંકા જતા પોલીસે તમામ લોકોની અલગ અલગ પૂછપરછ કરી હતી। ફરિયાદીએ આર્થિક સંકળામણમાં આવી તથા પોલીસે રૂપિયા 66,50,000 તથા 6,00,000ના સોના ચાંદીના દાગીના એમ મળી કુલ 1,02,50,000નો માલ રિકવર કર્યો હતો। ડભોઈના ગોપાલપુરા નજીક આરઆર સેલ દ્વારા બાતમીના આધારે છોટાઉદેપુર બાજુથી આવતી વિવિધ બ્રાન્ડની કુલ 350 નંગ વિદેશી દારૂ ભરેલ કારમાંથી રૂપિયા 76,120ના વિદેશી દારૂ સાથે 3 વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સાવરકુંડલામાં છૂટક ટિફિન વહેંચણીને પોતાનું ગુજરાન ચલાવનાર દિનેશ મૈસુરિયાના એકના એક પુત્રને 1.5 વર્ષ પહેલા SSPE નામનો રોગ થયો છે, ત્યારે તેની સારવાર માટે PMને પત્ર લખ્યો હતો અને આ બાળકને સારવાર માટે દિલ્હી એમ્સમાં પણ સારવાર આપવામાં આવી હતી। ત્યારે સારવાર સફળ ન થતાં તેમણે પુત્ર પાર્થ માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી। તે પછી પુત્રને કોઈ રિસર્ચ સેન્ટર મેડિકલ કોલેજમાં રાખીને સંશોધન કરવા અથવા ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવાની ફરી માંગ કરી છે, ત્યારે સરકાર આ અંગે શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું। મે ભાવનગર, રાજકોટ, અમદાવાદ તેમજ મુંબઈની અંદર, પુણાની અંદર તેમજ રાજસ્થાનમાં પણ મારા બાળકને દવા કરેલી, પણ એનું પરિણામ શૂન્ય આવેલું। મારા બાળકને આ રોગથી મેં મારા ઘરની બધું વસ્તુ વેચી નાખી, છેલ્લે મારા ઘરના ઘરેણા પણ વેચી નાખ્યા। તો હાલ એ અરસામાં મેં નરેન્દ્રભાઈ મોદીને આ બાબતમાં પત્ર લખી જાણ કરતા તેઓએ તાત્કાલિક અમને દિલ્હી એમ્સ હોસ્પિટલમાં મારા બાળકને દાખલ કરાવેલો। સારામાં સારી સગવડ અને સારામાં સારી સારવાર મળેલી, પણ એ પરિણામ શૂન્ય આવેલું। જો કે મારા બાળકને સારું થયેલું નહીં, તો ત્યાં પછી 6 મહિના પછી મેં આપણા પ્રધાનમંત્રી તેમજ રાષ્ટ્રપતિને પત્ર લખી અને એક માગણી કરેલી કે જો તમે મારા બાળકને રિસર્ચ સેન્ટર ન બનાવી આપતા આપી શકતા હો તો ઈચ્છા મૃત્યુ માટેની મંજૂરી આપવા વિનંતી। તો હાલ નામદાર કોર્ટે એક ચુકાદો આવેલો, એની અંદર એમ કીધું ઈચ્છા મૃત્યુ માટેની મંજૂરી મળે છે, તો એ તો શરતી છે, એ વિશે મને ખ્યાલ નથી, પણ ભવિષ્યમાં અત્યારે હું નામદાર કોર્ટ અને વડાપ્રધાનશ્રીને પાછો પત્ર લખીને જાણ કરવા માગું છું કે મારા બાળકને કા રિસર્ચ સેન્ટરમાં સારામાં સારી સારવાર મળે અથવા કે સ્વમૃત્યુ માટે મંજૂરી આપવા અપીલ કરું છું। નેશનલ કમિશન બોર્ડની વિરુદ્ધમાં IMA હેડક્વાર્ટર્સ અને ગુજરાત સ્ટેટ IMA દ્વારા સમગ્ર ભારતમાં આજે વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, ત્યારે હિંમતનગર ખાતે સાયકલ રેલી યોજીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। તો કેન્દ્ર સરકારે લોકશાહીની ઢબે ચૂંટાયેલ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બાદ કરીને બિન લોકશાહી અને સરકારી નિયુક્તિવાળું કમિશન લાવવાનો પ્રયાસ કરવામાં આવે, તેમજ લોકસભામાંથી આ બિલ તાત્કાલિક નાબૂદ કરવા જેવી મેડિકલની વિવિધ માંગણીઓ સાથે સાયકલ રેલી યોજાઈ હતી તથા તારીખ 25ના રોજ દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે તમામ ડોક્ટરો દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મેડિકલ કમિશનની વિરુદ્ધમાં IMA હેડક્વાર્ટર અને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ IMA દ્વારા આખા ભારતભરમાં આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં તમામે તમામ IMA બ્રાન્ચના ડૉક્ટર્સ, જે તે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થીઓ આજની આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા હતા અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આ સાયકલ યાત્રાનું આયોજન કરેલ છે। જૈન વિઝન દ્વારા વિરાણી બહેના મુંગા શાળા ખાતે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મિલન કોઠારી, પ્રવીણ કોઠારી સહિતના જૈન વિઝનના કાર્યકરો હાજર રહ્યા હતા। તેમજ સદજ્યોતના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરદાર ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યું હતું। કેમ્પમાં એકત્રિત થયેલ બ્લડને પોલીસ કર્મીઓના પરિવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે તેમ જણાવાયું હતું। જૈન વિઝન દ્વારા મહાવીર જન્મ કલ્યાણકને ઉપલક્ષીને વિવિધ સેવાકીય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધર્મલક્ષી પ્રવૃત્તિઓ છેલ્લા 1 મહિનાથી શરૂઆત કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેના સમગ્ર પ્રોજેક્ટ ચેરમેન અમારા ઉપેનભાઈ મોદી દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં માનનીય ગુંડલ સંપ્રદાયના પ્રમુખ
શ્રી પ્રવીણભાઈ કોઠારી આજના ઉદઘાટક હતા. મુખ્ય મહેમાન તરીકે સોનમ ક્લોકવાળા શ્રી જયેશભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા છે. અને આ સમગ્ર આયોજનમાં દરેક રક્તદાતાઓને વિવિધ પ્રકારની ગિફ્ટ અને સુંદર મજાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા કેન્સર જાગૃતિ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સૌરાષ્ટ્ર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મહિલાઓને કેન્સર અને રોગનું નિરાકરણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે ભાજપ મહિલા મોરચા પ્રમુખ અંજલિબેન રૂપાણી, ડેપ્યુટી મેયર ડૉક્ટર દર્શિતાબેન શાહ, 68 ધારાસભ્ય અરવિંદ રૈયાણી તથા ગોવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ આપણી જે સૌરાષ્ટ્ર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે 3 મહિનાથી ચાલુ કરેલ છે તેના વિશે લોકો માહિતગાર બને. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ડૉક્ટર શશાંક પંડ્યા સાહેબનું પણ સજેશન હતું કે આપણા એક કેમ્પ કરીએ કે જેની અંદર મહિલાઓ તેમના શરીરમાં થતા કેન્સર વિશે સમયસર જાગૃત થાય, અને આ રીતે અમારે આ કેમ્પનો આખો વિચાર આકાર પામ્યો. જો સ્તન કેન્સરનું વહેલું નિદાન થાય તો તેને ઓછી સારવાર એટલે કે એનું સ્તન પણ બચાવી શકાય છે. તેને અમારી ભાષામાં કન્ઝર્વેટિવ બ્રેસ્ટ સર્જરી પણ કહેવામાં આવે છે, તે સર્જરી પણ કરી શકાય છે. વીરપુરની ભાગોળે આવેલ પૂજ્ય જેઠા બાપાના મંદિરનો અનેરો ઇતિહાસ જોવા મળ્યો છે. લોકવાયકા મુજબ જેઠા બાપા દલિત હોવા છતાં દીન દુખિયાની સેવા કરતા હતા તથા શ્રદ્ધાળુઓ પોતાના દુઃખ દૂર કરવાની માનતા પણ અહીં માને છે. જ્યારે બીજી તરફ વીરપુરના સીમાડે 3-3 નદીઓમાં સંગમ સ્થાને ત્રિવેણીશ્વર મહાદેવ મંદિર તેના ઘનઘોર વૃક્ષોની ભવ્યતા માટે પ્રખ્યાત છે. ત્રિવેણી નદી કિનારે આવેલ ભવ્ય મંદિરમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કરવામાં આવે છે, જેના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. વીરપુર પાસે નેશનલ હાઈવે પર જેઠા બાપાનું મંદિર આવેલ છે અને દરેકની માનતા હોય, દરેક ગુમડાધ્યા હોય, કોઈ બી ચેપી રોગ હોય તો આ મંદિરમાં તમે માનતા રાખો છો તો બધી વસ્તુ તમારી સફળ થાય છે. એક તરફ સ્વચ્છતાની મસમોટી વાતો થાય છે તો બીજી તરફ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘર ઘરથી કચરો ભરવા માટે ગ્રામ્ય લેવલે અપાયેલી સાયકલો ધૂળ ખાઈ રહી છે. હજુ સુધી લેબલ તેમના તેમ છે, પણ તાલુકાના બોડેલી અને કડિયાદરા ગામ ખાતે ગ્રામ પંચાયતમાં સાયકલો ધૂળ ખાતા જોવા મળી રહી છે, જે મામલે લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. સાબરકાંઠા જિલ્લામાંથી ઈડર તાલુકાના બડોલી ગામમાં જે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે સાયકલો જે આપવામાં આવી છે, તે સાયકલોનો ઉપયોગ જે ફરીએ ફરીએ જે કચરો જે ભેગો થતો હોય છે એને આ સાયકલો દ્વારા દૂર કરવામાં આવે છે. પરંતુ અહીંયા એવું જણાઈ રહ્યું છે કે બડોલી ગ્રામ પંચાયતમાં ઢગલો સાયકલો ધૂળ ખાય છે. આ ધૂળ ખાતી સાયકલો સરકારે જે મહત્તમ ઉપયોગ કરવા માટે આપેલી છે એ સાયકલો કોઈને વેચવામાં આવી નથી. બીજું કે આવી જ પરિસ્થિતિ કરિયાદરા ગ્રામ પંચાયતમાં પણ છે, ત્યાં પણ અડરખ સાયકલો ધાબા પર મૂકવામાં આવી છે અને એનો ઉપયોગ બી થતો નથી. હવે એ જોવાનું રહ્યું કે સાબરકાંઠા જિલ્લાની ઘણી બધી પંચાયતમાં આવા ધૂળ ખાતી સાયકલો દેખાઈ રહી છે. હવે તપાસ એ કરીશું કે હવે કેટલી ગ્રામ પંચાયતમાં કેટલી સાયકલો મળે છે એ હવે જોવાનું રહ્યું. સંજય દીક્ષિત, સાબરકાંઠા અબતક ન્યૂઝ. બગસરામાં જૂના બસ સ્ટેન્ડ સુધીનો રોડ એક માસ સુધી તૂટી જતા તંત્રની કામગીરી અને બેદરકારી છતી થઈ હતી. બિસ્માર રસ્તાઓને તાત્કાલિક રિપેર કરવા ગ્રામજનોએ માંગણી ઉચ્ચારતા આ રોડ ફરી રિપેર કરવા ડેપો મેનેજરને આદેશ કરાયો છે, જેના પગલે એસટીની તપાસ બસો માર્કેટિંગ યાર્ડના રૂટ પર ચાલશે અને સમારકામ ચાલતું હોવાથી આ રૂટ બંધ રખાયો છે. અમારા એસટી બસ સ્ટેશનથી બગસરાનો મેઇન રોડ એક મહિના પહેલા નગરપાલિકા દ્વારા રિપેર કરવામાં આવેલ, પરંતુ તે રસ્તો હાલ ફરી એવી બિસ્માર હાથમાં થઈ ગયેલ છે એટલે ફરીથી નગરપાલિકા દ્વારા તે રિપેરિંગ કરવાનું આયોજન કરવામાં આવેલ છે, જેથી અમારી વાહનો તમામ શેડ્યુલના નટવરનગર રોડ પરથી ડાયવર્શન આપવામાં આવનાર છે, જેથી હવે પછીથી સૂચના મૂકવામાં આવશે અમારા બસ સ્ટેશન પર, નોટિસ બોર્ડ પર અને મીડિયા દ્વારા પણ, એટલે તે મુજબ નટવર રોડથી અમારી બસોનું સંચાલન થશે તે બાબતે તમામ મુસાફર જનતાએ નોંધ લેવા વિનંતી. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર.
રાજ્યસભાની ચૂંટણી માટે મનસુખ માંડવિયા પરસોત્તમ રૂપાલાએ નોંધાવી ઉમેદવારી. વિધાનસભા ખાતે સાયકલ પર પહોંચી ભર્યા ફોર્મ. મુખ્યમંત્રી વિજય રૂપાણી રહ્યા હાજર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી આવકારાયા. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત. નેપાળના કાઠમાંડુમાં બાંગ્લાદેશનું વિમાન થયું ક્રેશ. વિમાનમાં કુલ 67 જેટલા મુસાફરો હતા સવાર. 20 મુસાફરોના ઘટના સ્થળે જ થયા મોત. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પ્રથમ પેપર શાંતિપૂર્ણ રીતે થયું સંપન્ન. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર.